મુસાફરો દ્વારા લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાને પણ રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે મુસાફરોની રજૂઆતને લઈને ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ તેમના થકી ગુજરાત સરકારને ધ્યાન દોરતા ગુજરાત સરકાર દ્વારા લીંબડી એસટી ડેપોને કુલ 3 અત્યાધુનિક મેટ્રોલિંક મિની બસો ફાળવવામાં આવી હતી. જેમાં થોડા સમય પહેલા લીંબડી એસટી ડેપોને એક બસની ફાળવણી કરવામાં આવી હતી, ત્યારે લીંબડી એસટી ડેપોમાં એક મેટ્રોલિંક મિની બસ આપવામાં આવતા મુસાફરોમાં આનંદ છવાયો હતો. આ મેટ્રોલિંક મિની બસ જે લીંબડી સુરેન્દ્રનગર લીંબડીનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે, જેને લઈને મુસાફરોનું સુરેન્દ્રનગર જવા માટે દર અડધા કલાકે આવક જવકમાં બસ મળી રહેતી હતી, જેનું લોકાર્પણ લીંબડી ચુડા અને સાયલા તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના વરદ હસ્તે થોડા સમય પહેલા મેટ્રોલિંક બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જ્યારે અન્ય બે બીજી મેટ્રોલિંક મિની બસનું લીંબડી ચુડા અમદાવાદ રૂટ તેમજ લીંબડી હળવદ રૂટને મેટ્રોલિંક મિની બસનું એસટી ડેપોના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે જેને લઈને મુસાફરોમાં આનંદ છવાયો હતો. આ કાર્યક્રમમાં મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ ઝાલા, પીજે રાણા, કેડી રાણા તેમજ સહિતના કર્મચારીઓ અને વર્કસ ઓફ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના રાજકોટ ડિવિઝનના લીંબડી ડેપો ખાતે લીંબડી વિસ્તાર ચુડા અને સાયલા વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા અમારા સૌના શ્રી કિરીટસિંહ રાણાના આગાત પ્રયત્નોથી લીંબડી એસટી ડેપોને 3 નવનિયુક્ત સારી સુવિધાવાળા વાહનો ફાળવેલ. એક વાહનનું મહિના પહેલાં માનનીય મંત્રી સાહેબના વરદ હસ્તે લીંબડી સુરેન્દ્રનગર મેટ્રોલિક સર્વિસમાં પબ્લિકોની સારી સેવા મળે, સારી સગવડતા મળે એ બાબતે ત્યાં મૂકેલ છે. હાલની બે બસો આજરોજ લીંબડી ચુડા, ચુડાથી અમદાવાદ લોકલ મેટ્રોલિક સર્વિસ તેમજ લીંબડી હળવદ માટે પેસેન્જરોને સારી સગવડતા, સારી સર્વિસ અને સમયસર પહોંચી એ બાબતે પબ્લિક માટે ખુલ્લી મૂકી છે. આવતા કે અમે માન્ય સંગઠનના 3 યુનિયનના હોદ્દેદારો માન્ય કિરીટસિંહ રાણા સાહેબનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે એસટી ગુજરાત રાજ્ય પરિવહન નિગમનો પણ આ તબક્કે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ. દીપક સિંહ વાઘેલાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, લીંબડી.